નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે કરી નજર આજના મુખ્ય સમાચારો પર. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો પીએમ મોદીને ખુલ્લો પત્ર. લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 3 મહિલાઓ સહિત 19ની ધરપકડ. દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર હુમલો, 2 જવાનો અને 1 કેમેરામેને ગુમાવ્યો જીવ. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને આપ્યો જન્મ. અર્જુન રામપાલની માતાનું નિધન, અંતિમ સંસ્કારમાં પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો પીએમ મોદીને ખુલ્લો પત્ર. 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રનું શીર્ષક પ્રતિભા ઊંચી કે પ્રતિમા છે. આ પત્રમાં પરેશ ધાનાણીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. સાથે જ ખેડૂતોના દેવા માફ કરવાની પણ માંગણી કરી છે. આ ઉપરાંત પત્રમાં તેમણે મગફળી કાંડ, યુવાઓને રોજગારી અને આદિવાસીઓના અધિકાર અંગે રજૂઆત પણ કરી છે. લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 3 મહિલાઓ સહિત 19ની ધરપકડ. અમદાવાદ સહિત રાજ્યમાં લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર શહેરના નવરંગપુરામાંથી ઝડપાયું છે, જેમાં પોલીસે 3 મહિલાઓ સહિત 19 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ નાગાલેન્ડના વતની છે. તમામ આરોપી લોન અને અન્ય પ્રકારના ફોન કરીને વિદેશના લોકો સાથે છેતરપિંડી આચરતા હતા. હજી સુધી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર દિલ્હીથી ઝડપાયું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત કોલ સેન્ટર પર રેડ કરી 17 મહિલાઓની ધરપકડ કરી હતી. દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર હુમલો, 2 જવાનો સહિત 1 કેમેરામેને ગુમાવ્યો જીવ. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સવારે એક મોટો નક્સલી હુમલો થયો છે. દૂરદર્શનની ટીમ ચૂંટણી કવરેજ માટે દંતેવાડા પહોંચી હતી. નક્સલી હુમલામાં દૂરદર્શનની ટીમ પણ સપડાઈ છે અને તેના એક કેમેરામેન જીવ પણ ગુમાવ્યો છે. દંતેવાડાના અરણપુર વિસ્તારના નીલાવયામાં નક્સલીઓ સાથેની અથડામણમાં 2 જવાનો શહીદ થયા છે. આ હુમલામાં અન્ય 2 જવાનો ઘાયલ થયા હોવાનો પણ અહેવાલ છે. સુરક્ષા દળની વધુ ટુકડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ અથડામણના સ્થળે રવાના થયા છે. દૂરદર્શનની 3 સદસ્યોની ટીમ પણ પોલીસની સાથે નીકળી હતી. તે વખતે નીલાવાયા વિસ્તારમાં ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 2 જવાનો શહીદ થયા છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આપ્યો પુત્રને જન્મ. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કરનાર ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો છે. સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે ટ્વીટ કરીને આના સંદર્ભે જાણકારી આપી છે. બોલિવૂડની ફિલ્મ મેકર ફરાહ ખાને સોશિયલ મીડિયા દ્વારા સાનિયા મિર્ઝા અને પતિ શોએબ મલિકને શુભેચ્છા પાઠવી છે. શોએબ મલિકે ટ્વિટર પર લખ્યું છે કે હું ખૂબ જ ઉત્સાહી છું કે પુત્રનો જન્મ થયો છે. માય ગર્લ સાનિયા મિર્ઝાની તબિયત ખૂબ જ સારી છે અને તે હંમેશાની જેમ જ સ્ટ્રોંગ છે. અર્જુન રામપાલની માતાનું નિધન, અંતિમ સંસ્કારમાં પહોંચ્યા બોલિવૂડ સ્ટાર્સ. લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીથી લડનારા અર્જુનની માતા ગ્વેન રામપાલી મુંબઈમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા. અર્જુનની માતાને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. આ દુઃખદ સમયમાં અર્જુન રામપાલની માતાના અંતિમ સંસ્કાર સમયે તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિયાલા પણ નજર આવી. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. અર્જુન રામપાલની માતાના અંતિમ સંસ્કારમાં તેની એક્સ વાઇફ મહેર જેસિયા પણ પહોંચી હતી. હવે કરીએ નજર આજના હવામાન પર. આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આ જ સમય ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.